નમો નમઃ. આપણે પહેલા જોઈ લીધું ભાલકા તીર્થ વિશે. ભાલકા તીર્થમાં ભગવાનને જે ચરણ કમલની અંદર જે બાણ લાગ્યું હતું ત્યાંથી ભગવાન જે ત્રિવેણી સંગમ છે, ત્રિવેણી સંગમમાં આવી અને ત્યાં બિરાજમાન થયા અને ત્યાં પોતાનો જે યોગી મુદ્રાની અંદર દેહ ત્યાગ કર્યો. તમે અહીં જોઈ શકો છો કે આ બાજુ છે એ ગીતા મંદિર છે. ગીતાજીના જે 700 શ્લોકો છે શ્રીમદ ભગવદ્ ગીતા એનું મંદિર આપણને અહીં બતાવી દીધું છે. પછી તમે અહીં જોઈ શકો છો કે આપણા જે લક્ષ્મીનારાયણ ભગવાન છે એમનું આબેહૂબ રીતે સરસ મજાનું જૂનું મંદિર છે. આથી તમે આ બાજુ જઈ રહ્યા છો તો અહીંયા ભગવાનની જે ચરણ પાદુકાઓ છે, જે ભગવાનના ચરણ કમલ પંકજ જે છે એને અહીંયા બિરાજમાન કરવામાં આવેલા છે. ત્રણ નદીઓનો અહીંયા સમૂહ થઈ રહ્યો છે. અને કઈ નદીના કિનારે? તો કે હિરણ નદીના કિનારે ભગવાને પોતાનો જે દેહ છે એ ત્યાં યોગ મુદ્રાની અંદર વિલીન થઈ અને સ્વર્ગલોક પામ્યા હતા. ભગવાન પોતાની જગ્યાએ ચાલ્યા ગયા હતા. કોણ? તો એની સાથે બલરામજી. બલરામજીએ પોતાનું જે શેષનાગનું સ્વરૂપ છે એ શેષનાગનું સ્વરૂપ અહીં જ ધારણ કરી અને ભગવાનની સાથે તે પણ અહીંથી નિવાસ પામેલા હતા. એવી સરસ મજાની આ જગ્યા તમે જોઈ રહ્યા છો કે જ્યાં ત્રણ નદીઓનો સમૂહ થઈ રહ્યો છે અને ત્રણ આબેહૂબ રીતે નદીઓ અહીંયા એક સરખી ભેગી થઈ રહી છે. આથી જ આને ત્રિવેણી સંગમ કહેવાય છે. તો આ થઈ ગયો આપણો ભગવાન શ્રી કૃષ્ણ વિશેનો, ભગવાન શ્રી કૃષ્ણનો જે દેહોત્સર્ગ છે, જેણે દેહ ત્યાગ કર્યો છે. એવી સરસ મજાની નદીઓ છે અને તમે આ બાજુ જોઈ રહ્યા છો કે ખૂબ સરસ મજાનો એક તમને બંગલો દેખાઈ રહ્યો છે. તે બંગલો ત્રિવેણી સંગમની નજીક મોરારી બાપુએ પોતાનો બંગલો છે ખૂબ સરસ મજાની રીતે બનાવેલો છે. અને એટલું રમણીય આ વાતાવરણ છે કે આપ જોઈને જ, અહીં આવીને જ આપણને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ રહી છે. તો આવી ખૂબ આત્મા દિવ્ય આત્માની જ્યાં દેહોત્સર્ગ થયો હોય ત્યાં આવીને આપણને પણ આનંદ થાય. તો આવી આવી કંઈક વાતો આપણે જાણતા રહીશું. થેન્ક યુ. જય હિન્દ.